દ્વારકાના આંગણે 38,000 આહીરાણીઓ દ્વારા જે મહારાષ્ટ્રનું આયોજન કરવાનું છે, એક આખો જ ઇતિહાસ રચાવવાનો છે અને બહુ જ મોટા પાયે જ છે આખો જ કાર્યક્રમ છે. કાર્યક્રમ જ્યાં રચાવવાનો છે એ એસએસસી ગેટની પાછળ અને રૂક્ષ્મણી મંદિરની સામે નોખું આ મેદાન છે. પણ ત્યાં જે પ્રવેશદ્વાર શરૂ થાય છે એમાં સુંદર એવી આહીર સંસ્કૃતિની ઝાંખીઓ જે છે એ જોવા મળે છે. અલગ અલગ સ્લોટ જે છે ત્યાં બનાવવામાં આવ્યા છે. આપણી સાથે કેટલાક આહીર યુવાનો છે, આપણી સાથે નરેશ દુવા છે અને એમના મિત્ર વર્તુળ છે. એમના પાસેથી એમના જ શબ્દોમાં જાણીએ નરેશભાઈ કે જે અલગ અલગ સ્લોટ મૂકેલા છે, ઘણા બધા સ્લોટ પાછળ જે છે એ લોકકથાઓ લોકવાયકાઓ પણ જોડાયેલી છે, તો આપની સંસ્કૃતિને આપના જ શબ્દોની અંદર જણાવો. જ્યારે દ્વારકાની અંદર આવો ભવ્ય અને દિવ્ય મહારાસ આયોજિત થઈ રહ્યો હોય ત્યારે આહીર સમાજ એટલે કોઈ એવી જ્ઞાતિ નથી કે જે કોઈ પણ એક કહી શકાય કે 5,500 વર્ષની જીવંત જાગૃત સનાતન પરંપરા છે એવો આહીર સમાજ છે. આપ જોઈ શકો છો કે પ્રવેશ દ્વાર જે છે એ ક્ષત્રિય સમાજની માફક, જ્યારે આહીર સમાજ ક્ષત્રિય સમાજ છે એમના એક ઝાંખી સ્વરૂપે રજવાડી ભવ્ય પ્રવેશ દ્વાર બનાવ્યું છે. ત્યાંથી લઈ અને છેક મહારાષ્ટ્રના ગ્રાઉન્ડ સુધી આહીર સમાજની 5,000 વર્ષ જૂની જેટલી પરંપરાઓ છે એ પરંપરાઓની ઝાંખી કરાવવા માટે થઈ અને જુદા જુદા સ્લોટ્સ અહીંયા બનાવવામાં આવ્યા છે, જેની અંદર આહીર સમાજના પશુપ્રેમ, આહીર સમાજનો એક એક ટ્રેડિશન્સ, અલગ અલગ પ્રાંતવાઇઝ એમના પહેરવેશ, અલગ અલગ પરંપરાઓ, આ તમામની ઝાંખી કરી છે. સાથે સાથે અમારા સમાજના ઉજળા ઇતિહાસો, દાખલા તરીકે દેવૈત બાપા બોદર, આશરા ધર્મ, આહીર સમાજ એટલે આશરા ધર્મનો પર્યાય, એ આશરા ધર્મને ઉજાગર કરતા એમના પણ કટઆઉટ્સ કે આપણે કહી શકીએ કે પોતાના આશરે આવેલા આશ્રિત માટે થઈ અને પોતાના સગા દીકરાનું બલિદાન આપતા હોય એવા દેવાઈત બાપા બોદર છે. અનેક એવા ઇતિહાસોના, પરંપરાઓના અહીંયા જે સ્લોટ્સ છે તે મૂકવામાં આવ્યા છે અને સમગ્ર આહીર સમાજની જે ટ્રેડિશન્સ છે, જે પરંપરાઓ છે એમને જાગૃત કરી અને નવી પેઢી એ પરંપરાઓની અંદરથી માર્ગદર્શન લે, પ્રેરણા લે અને આહીર સમાજની પોતાની પરંપરાઓ છે એની પેઢી દર પેઢી જાળવણી થાય એવો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ એનાથી આગળ જતા ભગવાન શ્રી કૃષ્ણની જીવન લીલાનો પણ સમગ્ર ચિતાર એક જ સ્થળે રજૂ કરી અને કૃષ્ણ ભગવાનની જે એક આખી આખી જીવન લીલા છે એમની અંદરથી સમાજ પ્રેરણા લે, તમામ સમાજો એની અંદરથી પ્રેરણા લે એમના માટે થઈને પણ પ્રયાસ કરવામાં આવ્યો. આપણી સાથે રાજેશભાઈ ચાવડા પણ છે અને આખું જે અત્યારે જે આપણી પાછળ સ્લોટ જોઈ રહ્યા છો, ખાસ એક જે કહેવાય ને કે પહેલાના જમાનામાં જે ગામડાને આપણે જે ઘર અને મકાન કહે જેને ખોયડું કહેવામાં આવતું એ પણ બહુ જ સુંદર છે. કેમેરામને કંઈ થોડા નજીક આવી જાઓ અને રાજેશભાઈ ચાવડા આપણી સાથે છે, તમે આખા ખોયડાનું જે વર્ણન કરો કે આખું એક પુરાતન કહેવાય, કારણ કે ઘણી બધી વસ્તુઓ અહીંયા જે પડેલી છે કે જે બહુ જ જૂની છે અને ધ્યાન આકર્ષણ છે. લોકોએ જો અહીંયા આવે આ પ્રવેશ દ્વાર અને સ્લોટને જોઈ તો આ જગ્યા અને કેટલીક વસ્તુઓ જે છે બહુ જ પ્રાચીન છે કે એમને આ જોવી જોઈએ કે પહેલા કેવું હતું, ગ્રામ્ય જીવન કેવું હતું. તો રાજેશભાઈ ચાવડા અમને આ ખોયડા વિશે સમજાવો. અત્યારે આપણે જે અહીંયા છીએ એ આહીરનો આશરા તરીકે ઓળખાતા એક ખોરડાની અંદર આપણે અહીંયા છીએ. આપની સમક્ષ જે પ્રથમ અહીંયા જે દર્શાવવામાં આવ્યું છે એ ઘંટી છે, જે આપણી બહેનો છે એના હાથેથી દરણું દરતી હતી અને ખૂબ જ પરિશ્રમ કરી અને એ દાણાને પાવડર બનાવી અને એક દરણા સ્વરૂપે આપણે રજૂ કરતા એ આપણી ઘંટી સ્વરૂપે છે. અહીંયા જે આપણે આખું જે ચિત્ર જોઈ રહ્યા છીએ, જે ટેબલો જોઈ રહ્યા છીએ એ છે ખોરડું. ઘર અને મકાન તો ઘણું બધું કહી શકીએ પણ જ્યારે અંદર માનવ જાતિનો સત્ય પ્રેમ, કૌટુંબિક પ્રેમ જ્યારે અંદર સંચાર ત્યારે આપણે એને ખોયડા તરીકે દર્શાવી શકીએ. તો એ ખોયડાની અંદર ખાસ કરીને આજના યુવાનો પેઢીઓને આ નહીં ખબર હોય, આ છે પાણીયારું. પાણીયારા તરીકે પણ આપણે એને ઓળખી શકીએ છીએ, જેની અંદર ગારાના માટલીઓ હોય છે, ગ્લાસ હોય છે વગેરે વગેરે બધી વસ્તુઓ જોવા મળે છે. અને આપણે જેના ઉપર અત્યારે બેઠા હતા આ વસ્તુ જેને ઢોલિયો ખાટલો કહેવામાં આવે છે, જે ખૂબ જ પૌરાણિક દ્રષ્ટિ અને ઐતિહાસિક દ્રષ્ટિએ પણ ખૂબ જ સારો એવો બતાવવામાં આવ્યો છે. આપણી સમક્ષ જે બીજી પણ અલગ અલગ વસ્તુ છે જે ભારતીય સંસ્કૃતિ અને આહીર સંસ્કૃતિના તોરણિયા છે, ટોડલિયાઓ છે અને જે દરવાજાઓ છે એની રૂપરેખાઓ વગેરે બધી વસ્તુ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને આપણને અને આજે ખાસ કરીને ભરતકામ જે છે એ પણ આપણે અહીંયા એક ઐતિહાસિક દ્રષ્ટિએ એક ઝાંખી સ્વરૂપે અહીંયા રજૂ કરવામાં આવ્યા છે. આ સિવાય જે ભરતકામ છે કે અનાજ દળવાની પ્રથા છે કે પાણી ભરવાની પ્રથા છે એની અંદર પરિશ્રમ તો હતો પણ સૌથી મોટી વાત હતી તો એક દીકરીની જે એકાગ્રતા હોય
કે ભરતકામ હતી તો એનું ધ્યાન માત્ર ને માત્ર ભરતમાં હતું, એની સાથે સાથે એ ભરતની અંદર પોતાની પરંપરાઓ, પોતાના જીવનશૈલી, પોતાના ભગવાન, આ તમામ સંસ્કારો એની સાથે વણતી હતી. આ અમે એક પ્રયાસ કર્યો છે કે અમારા સમાજના જે જૂના સંસ્કારો છે, જૂની પરંપરાઓ છે, એને અહીંયા રજૂ કરીએ. અહીંયા એકથી એક સવિશેષ ખાસ કરીને આપ જોઈ શકો છો કે જે ભગવાન કૃષ્ણને ગાય પ્રિય હતી, એ રીતે આહિર સમાજ પણ વર્ષોથી ગાયો માટે ખૂબ બધું કરતો આવ્યો છે. અને અહીંયા ગાય માતાના પણ અનેક સ્લોટ્સ છે, સાથે ભગવાન શ્રી કૃષ્ણને જે પ્રિય હતી એવી વાંસળીથી માંડી અને તમામ વસ્તુઓ ભગવાન શ્રી કૃષ્ણ માટે થઈ, અને આહિર સમાજ આજે પણ 5,500 વર્ષે સમર્પિત છે એ આપ અહીંયા જોઈ શકો છો. કેમેરામેન કહીશ કે ઉપર જે તોરણની જે ડિઝાઇન છે એ બતાવો. હવે આજે આ સ્લોટની અંદર આ માત્ર ડિઝાઇન છે, પણ બહુ જ પહેલા ઘરની જ દીકરીઓને આ કલા જે છે સોંપવામાં આવતી, વારસાની અંદર જે છે આખા તોરણો જે છે અને ખાસ કરીને જે ભરત ગૂંથણના જે બનાવવામાં આવતા હોય છે, જેમ કે જે ખાટલા ઉપર જ ઢાળેલું છે, જે આસન છે, રજાઈ છે, જે પણ આપણે કહી શકીએ, એ બધું જે છે એક માં પેઢી દર પેઢી વારસાની અંદર એમની દીકરીઓને જે છે આપતી હતી. આજે આ બધું ઘણું બધું લુપ્ત થઈ ગયું છે, પરંતુ પ્રયાસ કરવામાં આવ્યો છે અહીંયા કે જ્યારે એક આખું આયોજન જે થઈ રહ્યું છે તો એ આયોજનની અંદર આજની પેઢી જે છે એ આ એમની જે પરંપરા હતી, વર્ષો જૂની પરંપરા હતી, એમને સમજે, એમાંથી શીખે, અને એમાંથી જે છે જેમ કે નરેશભાઈએ કીધું કે જે પહેલા ભરતકામ એટલે માત્ર ભરતકામ નહીં પણ એક મેડિટેશન ટાઈપ હતું કે જેમાં એકાગ્રતા જે છે એનો ગુણ ઉત્પન્ન થતો કે એ કામનું કામ થાય અને એકાગ્રતા પણ આવે. તો બહુ સુંદર એવા સ્લોટ અહીંયા આહિર સંસ્કૃતિના સ્લોટ જે છે એ મૂકવામાં આવ્યા છે. ખાસ દ્વારકાવાસીઓ અને દ્વારકા આવતા દર્શનાર્થીઓ જે છે 24 તારીખ સુધી આ પ્રવેશ દ્વાર અહીંયા મૂકવામાં આવે છે, સ્લોટ અલગ અલગ. અને આહિરાણીની જે મહારાજની જે શરૂઆત થાય છે ત્યાં બધા સ્લોટની આપ ઝાંખી કરી શકશો. તો ફરીથી મળીશ ઘણી બધી સ્ટોરી અને વિડીયો સ્ટોરી અને આહિર સમાજની જાણકારી સાથે. આવતા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી લાઇક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે વૃંદા પાડ્યા, સૌને જય દ્વારકાધીશ.